રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે વિવિધ જળાશયો પણ છલકાઈ રહ્યા છે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા આજીવન અને ન્યારી વન અને ભાદરવન ડેમ છલકાયો છે અમરેલી અને ભાવનગર જિલ્લાના ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં હાલ બત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે હાલ ડેમની સપાટી એકત્રીસ સાત ફૂટે પહોંચતા ડેમ પંચ્યાસી ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે તો સુરેન્દ્રનગરના ચોટીલાના ત્રિવેણી ડેમ ઉપરવાસમાંથી આવેલા પાણી અને ભારે વરસાદથી ઓવરફ્લો થયો છે સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરવામાં આવી છે તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આ સિઝનમાં પ્રથમવાર એકસો સાડત્રીસ મીટર નોંધાય છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે નર્મદા ડેમ હવે તેની મહત્તમ સપાટીથી માત્ર એશી સેન્ટીમીટર દૂર છે હાલ ડેમમાં પાણીની આવક પંચાણુ હજાર નવસો અડતાલીસ ક્યુસેક થઈ રહી છે અને નર્મદા ડેમના બે દરવાજા મારફતે પાંચ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટી અત્યારે એકસો સાડત્રીસ પોઈન્ટ ચોર્યાસી મીટરે પહોંચી છે ત્યારે નર્મદા ડેમની જે મહત્તમ સપાટી છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર એ હવે ટૂંક સમયમાં જ એને આંબી જાય તેમ લાગી રહ્યું છે કારણ કે ઉપરવાસમાં સારા વરસાદના પગલે નર્મદા ડેમમાં અત્યારે પાણી ખૂબ છે અને આવનારા સમયમાં ગુજરાતને સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદા ડેમ સક્ષમ થઈ રહ્યો છે વિશાલ પાઠક દૂરદર્શન સમાચાર નર્મદા